नमस्कार आप जो रहा जो न्यूज 18 गुजराती हूँ छू दर दौड़ा महत्वना मोटा समाचार थी करिए शुरुआत। जीसीएमएमएफ ना चेयरमैन और जीसीएमएमएफ ना वाइस चेयरमैन फरी रिपीट थया छे। वर्तमान चेयरमैन श्यामल पटेल रिपीट, वाइस चेयरमैन पदे वलमजी हुंबल रिपीट। श्यामल पटेल से साबर डेरी ना चेयरमैन, वलमजी हुंबल से सरहद डेरी ना चेयरमैन। तो आज जीसीएमएफ की चूंटनी थी जेमा बन्ने फरी रिपीट थया होवानी जानकारी छे। तो वाइस चेयरमैन पदे वलमजी हुंबल ने रिपीट करवामां आव्या छे अने श्यामल पटेल छे साबर डेरीना चेयरमैन के जेओने पण रिपीट करवामां आव्या छे। चेयरमैन अने वाइस चेयरमैन पदे रिपीट करवामां आवता आगळना समयमां जीसीएमएमएफ साथे जोडायेली डेरीओनुं वधु सारी रीते आगळ वधारवाना पगलाने लईने चर्चा करवामां आवशे। साथे जे दूध उत्पादकों छे, पशुपालकों छे, तेओने कई रीते लाभ वधुमां वधु थई शके छे तेने लईने पण ध्यान दौरवामां आवशे। गुजरातनी अंदर अनेक एवा विस्तारों के ज्यांथी पशुपालकों दूध आपवा आवी रह्या छे तेओने सरळता रहे ते माटेना पण अनेक प्रश्नों विविध प्रश्नों छे तेनो उकेल लावामां आवशे। शियाळानी अंदर दूधना भावमां जे वधारो थयो छे ते तमाम गुजरातनी अंदरना पशुपालकोने के जे जीसीएमएफ साथे जोडायेला छे तेओने पण लाभ मळी शके ते माटेना प्रयास करवामां आवशे। खास करीने रिपीट थई चूक्या छे चेरमेन जे वर्तमान हता ते अने वाइस चेरमेन जे वर्तमानमां हता। અને વાત હવે ભાજપના મહામંથનની। સુરેન્દ્રનગરમાં ભાજપની કારોબારીમાં સતત બીજા દિવસે મહત્વની ચર્ચા થઈ। પ્રમુખ પાટીલના સંબોધનથી કારોબારીની શરૂઆત સાથે વિધાનસભાની ચૂંટણી જીત અંગે અભિવાદન પ્રસ્તાવ પસાર થશે। મિશન 2024 માટે ભાજપનું મંથન। 2024ની ચૂંટણીમાં ભાજપનો હેટ્રિકનો લક્ષ્યાંક, સતત ત્રીજી વખત 26 બેઠકો જીતવાનો લક્ષ્યાંક। પ્રદેશ કારોબારીમાં લક્ષ્યાંક પાર પાડવા ચર્ચા થશે। કેટલાક હોદ્દેદારોને મળશે મહત્વની જવાબદારી। તો આજની બેઠકમાં કાર્યકરો, મતદારો, ડેટા મેનેજમેન્ટ, ડેના ઉપયોગ અંગે ચર્ચા થશે। આજની બેઠકમાં 3 અલગ અલગ પ્રેઝન્ટેશન કરાશે। રાજ્ય સરકારની યોજના, સહકાર, સામાજિક અને આર્થિક સુરક્ષા, ભાજપની સામાજિક ભૂમિકા અંગે પ્રેઝન્ટેશન થશે। સહકાર ક્ષેત્રમાં રાજ્ય કેન્દ્ર સરકારની કામગીરી સંદર્ભે થશે પ્રેઝન્ટેશન। રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચાલ, હર્ષ સંઘવી કરશે સરકાર તરફથી પ્રેઝન્ટેશન। સહપ્રભારી સુધીર ગુપ્તા કરશે સંગઠન માટે પ્રેઝન્ટેશન। આગામી 2024ની જે લોકસભાની ચૂંટણી છે એ આપણે કદાચ ત્રીજી વખત 26-26 આપણે લોકસભા જીતશું, પણ એ જીત એ પ્રકારે હોવી જોઈએ કે સામેવાળાની ડિપોઝિટ જાય, અને એના માટે આગામી સમયમાં કઈ રીતે કામ કરવું, કઈ રીતે ડેટા મેનેજમેન્ટ, બૂથ અને વિશેષ રૂપે પેજ કમિટીને મજબૂત કરી, અને કાર્યકર્તાઓ સાથે કઈ રીતે, કાર્યકર્તા જે છે એ પેજ કમિટીના લોકો સાથે કઈ રીતે સંપર્કમાં રહે, આ પ્રકારે અલગ અલગ। તો જીસીએમએફ મુદ્દે હાલમાં પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે, સીધા ત્યાં જોઈએ। ફક્ત એક જ ઉમેદવારી પત્ર મળેલ હતું જે શ્રી શામળભાઈ પટેલનું મળેલ હતું, અન્ય કોઈ ઉમેદવારી પત્ર નહોતું મળ્યું, એટલા માટે શ્રી શામળભાઈ પટેલને બિનહરીફ ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે। એ જ રીતે વાઇસ ચેરમેનની ચૂંટણી દરમિયાન શ્રી વલમજીભાઈ હુંબલ એમનું ફોર્મ ઉમેદવારી પત્ર મળેલ હતું, અને સામે બીજું કોઈ ઉમેદવારી પત્ર ન મળ્યું, એટલા માટે શ્રી વલમજીભાઈ હુંબલને પણ વાઇસ ચેરમેન તરીકે ચૂંટવામાં આવે છે। શામળભાઈ કઈ ડેરીના ચેરમેન છે? એ સાબર ડેરીના ચેરમેન છે, અને હુંબલ એ કચરે બાકીના સમય માટે। તો જીસીએમએફના ચેરમેન અને વાઇસ ચેરમેન રિપીટ થયા છે। હાલમાં જે રીતે જણાવવામાં આવ્યું કે ઉમેદવારી પત્ર ફક્ત બે વ્યક્તિઓ તરફથી જ ભરવામાં આવ્યું હતું, ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે, જેનાથી કારણે બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે। કોઈ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી, ઉમેદવારી અન્ય કોઈ વ્યક્તિએ કરી જ નથી, જેના કારણે હાલના જે ચેરમેન છે અને વાઇસ ચેરમેન છે તેઓને રિપીટ કરી દેવામાં આવ્યા છે। અન્ય કોઈ વ્યક્તિએ ઉમેદવારી ન કરવાને કારણે બિનહરીફ તરીકે તેઓને ચેરમેન અને વાઇસ ચેરમેન જીસીએમએફના જાહેર કરવામાં આવ્યા છે। એમના નામનું ઉમેદવારી પત્ર મળ્યું, બીજું કોઈ ઉમેદવારી પત્ર ના મળ્યું એટલે શામળભાઈને આપણે બિનહરીફ ચેરમેન તરીકે જાહેર કર્યા। એ જ રીતે વાઇસ ચેરમેન માટે વલમજીભાઈ હુંબલના નામની ઉમેદવારી પત્ર મળ્યું,
અન્ય કોઈ ઉમેદવારી પત્ર નહોતું મળ્યું એટલે વાઇસ ચેરમેન તરીકે વલમજીભાઈ હુંબલને જાહેર કર્યા છે ચૂંટણી. જો કશા આ હતા જે પ્રાંત અધિકારી તેઓ જે ચૂંટણી પ્રક્રિયા સમગ્ર કરી તેઓ કહ્યું છે અને સત્તાવાર નિવેદન પણ બહાર આવી ગયું છે કે શામળજી પટેલ જે છે તે હવે જીસીએમએફના ફરી એક નવા ચેરમેન તરીકે તેઓ રહેશે. તો સાથે જ જે વાઇસ ચેરમેન તરીકે જે કહી શકાય કે વમલજી હુંબલ એટલે આ બંને નામોની ચૂંટણીને પહેલાં પણ બ્રેક કર્યા હતા અને સત્તાવાર રીતે પણ પ્રાંત અધિકારી જે ચૂંટણી પ્રક્રિયાના મુખ્ય અધિકારી તરીકે રહ્યા હતા તેઓ પણ સત્તાવાર રીતે અહીં જાહેરાત કરી છે કે આ બંને નામો છે એ રિપીટ કરાયા છે. કોઈ બી અન્ય વ્યક્તિએ કોઈ દાવેદારી ન હતી કરી અને સાથે જ પાર્ટી તરફથી પણ જે મેન્ડેટ છે તે આપી દેવામાં આવ્યું હતું. પાર્ટી તરફથી જે બિપિન પટેલ છે તે મેન્ડેટ લઈને અહીં પહોંચ્યા હતા અને આ જે નામ છે તે અહીં બોર્ડ સમક્ષ મૂકવામાં આવ્યું હતું અને સાથે જ કોઈ પણ પ્રકારની ચૂંટણી નથી યોજાઈ, બિનહરીફ આ બંને નામો છે તે હાલ અહીં જાહેર કરવામાં આવ્યા છે. જીસીએમએફના ચેરમેન વાઇસ ચેરમેનને રિપીટ થવાની સાથે જ આગળના સમયની અંદર ડેરીના જે વિકાસ કાર્યો છે તેમાં ફરી એક વખત ગતિ આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. પ્રાંત અધિકારીને આપણે સાંભળ્યા કે જેઓ મુખ્ય ચૂંટણી અધિકારી તરીકેની ભૂમિકામાં હતા, હાલમાં જે આ ચેરમેન અને વાઇસ ચેરમેનની જીસીએમએમએફની ચૂંટણી હતી તેમાં તો સુરેન્દ્રનગરમાં પ્રદેશ ભાજપ કારોબારીના અંતિમ દિવસે વિધાનસભામાં ઐતિહાસિક જીત માટે પીએમ મોદીનો આભાર મનાવ્યો. ચૂંટણી સમયે પીએમ મોદીએ 34થી વધુ જનસભા, 11થી વધુ રોડ શો યોજ્યા હતા. તો અમદાવાદમાં 55 કિલોમીટરનો ઐતિહાસિક રોડ શોનો પણ ઉલ્લેખ કરાયો, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 38 જનસભા અને 13 રોડ શો યોજ્યા હતા. જ્યારે પાટીલની પેજ સમિતિ અને કાર્યકર્તાઓની મહેનતથી ઐતિહાસિક પરિણામ આવ્યા હોવાનો ઉલ્લેખ કરાયો. 2017માં ભાજપ 18,204 બૂથમાં પાછળ હતું, જ્યારે 2022માં સંખ્યા ઘટીને 15,784 બૂથ થઈ હતી. તેમાં ભાજપના ઉમેદવારોને 69.52% બૂથ પર સરસાઈ મળી. લોકસભા પ્રમાણે 150 બેઠક પર ભાજપ જીતે મેળવી ચૂકી છે, જ્યારે 6 બેઠક એવી છે કે જ્યાં 2019માં ભાજપને લીડ નહોતી. પ્રસ્તાવમાં ટાંકવામાં આવ્યું કે આપના પ્રચારને જનતાએ નકાર્યો હતો અને કોંગ્રેસ આપના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. ગુજરાતના 33 જિલ્લા પૈકી 16માં કોંગ્રેસના સુપડા સાફ થયા. સાથે જ જનતાએ ભાજપના કામ અને પીએમ મોદીની લોકપ્રિયતા પર વધુ એકવાર વિશ્વાસ મૂક્યો. જે પણ બૂથની અંદર ઓછા મતો આવ્યા છે, જે બૂથની અંદર કોંગ્રેસને કદાચ વધુ મતો મળ્યા હોય એ બાબતની પણ સમીક્ષા કરવામાં આવશે. ચૂંટાયેલા ધારાસભ્યો હોય, હારેલા અમારા ઉમેદવારો હોય, આ બધા જ લોકો સમીક્ષા કરશે અને સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવી રહી છે જેની અંદર પણ એક ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીને મળે એ ઉપર પણ એમણે ભાર મૂક્યો છે કે લોકસભાની અંદર 26 તો અગાઉ પણ જીત્યા હતા, ત્યારે પાટીલ સાહેબ અધ્યક્ષ હતા, પરંતુ અગાઉ પણ જીત્યા હતા, ત્યાર પછી જીત્યા, પણ હવે ત્રીજી વખત જે જીતું છે એવું જીતું છે કે તમામ પ્રતિયોગીની ડિપોઝિટ જપ્ત થાય એ પ્રકારે ભારી બહુમત સાથે જીતવાનો સંકલ્પ આપણા આજના અમારા અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબે સૌને એવો એક મંત્ર આપ્યો છે, એક સૂચન આપ્યું છે, તો એને પણ કારોબારી આ પ્રસ્તાવમાં વિચારી રહી છે. કમૂરતા પૂર્ણ થયા બાદ હવે ફરી લગ્નની સિઝન જામી છે, ત્યારે લોકો તેમના ફોટોશૂટ કંકોત્રીથી ચર્ચામાં રહે તે માટેના પ્રયાસ કરતા હોય છે. અમરેલીમાં સાયબર ક્રાઇમ પોલીસમાં ફરજ બજાવતા નયને તેની કંકોત્રીમાં એક ઉમદા મેસેજ આપ્યો છે. ડિજિટલ યુગમાં લોકો સાયબર ક્રાઇમનો વધુ ભોગ બની રહ્યા છે, ત્યારે આ સાયબર ફ્રોડથી કઈ રીતે બચી શકાય તેના ઉપયોગ કંકોત્રીમાં છાપવામાં આવ્યા છે. સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો અને લોકોમાં જાગૃતિ માટે આવે તેવા હેતુથી આ પ્રકારની કંકોત્રી છાપવામાં આવી છે. તો સામે કન્યા પણ પોલીસમાં જ ફરજ બજાવે છે. સાયબર ક્રાઇમથી બચવાના હેતુ સાથે તેઓએ ફોટોશૂટ પણ પરંપરાગત વસ્ત્રોમાં કરાવ્યું છે. ગામડાના લોકોનો કેવો પહેરવેશ હોય છે તે આજની યુવા પેઢી ભૂલી ન જાય તે હેતુથી આ ફોટોશૂટ કરાવવામાં આવ્યું છે. પોલીસ જવાનો હંમેશા લોકોની સેવામાં રહે છે, ત્યારે આ બંને પોલીસના જવાનોએ તેમના લગ્ન પ્રસંગે પણ લોકોની સલામતી વિચારી પ્રભુતામાં પગલાં પાડનાર પોલીસ જવાનોની આ પહેલ સહારનીય છે. અમે અમારા લગ્નની ડિજિટલ કંકોત્રીમાં આ વિશે માહિતી આપેલ છે કે જેથી લોકો આ બાબતે જાગૃત થાય અને સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકે. અમે અમારું ફોટોશૂટ પરંપરાગત પહેરવેશમાં કરાવેલ છે કે જેથી લોકો આપણી ભારતીય સંસ્કૃતિને ભૂલી ન જાય. ડિજિટલ કંકોત્રીમાંથી લોકો પ્રેરણા લઈને સાયબર ક્રાઇમને અટકાવવા માટેની પહેલ છે તેને અવિરત રાખે.
દિલ્હીમાં રાત્રિના સમયે કાર નીચે એક યુવતીને ઢસડી જવાય તેવી ચોંકાવનારી ઘટના સુરત નજીક પલસાણાના તાતાથૈયા ગામે બુધવારે બની હતી. અહીં બાઇક પર જઈ રહેલા દંપતીને લક્ઝુરિયસ કાર ચાલકે અડફેટે લીધા. આટલું જ નહીં, ચાલકે કાર હંકારી મૂકતા બાઇક સવાર યુવકને 12 કિલોમીટર સુધી ઢસડ્યો હતો. આ ઘટનાથી અજાણ યુવતી ઘટના સ્થળે પોતાના પતિની શોધખોળ કરતી રહી અને બીજા દિવસે પતિની લાશ 12 કિલોમીટર દૂર શતવિક્ષિત હાલતમાં જોવા મળી. આ દર્દનાક ઘટનામાં પોલીસ પણ હત્યારા કાર ચાલકને શોધવા ઝઝૂમી રહી છે. રસ્તા પર ક્યાંય પણ સીસીટીવી ન હોવાને કારણે પોલીસને આરોપી શોધવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી, પરંતુ દેવદૂત બનીને આવેલા આ યુવાનને પોલીસને એક વિડીયો સોંપ્યો અને પોલીસે હત્યારાની લક્ઝુરિયસ કાર સુધી પહોંચી ગઈ. હકીકતમાં આ યુવાન અકસ્માત સમયે પેલી કારની પાછળ આવી રહ્યો હતો, જેણે યુવાનને પડ્યા બાદની ઘટનાનો વિડીયો બનાવી લીધો હતો. બાઇક ચાલક સાગર પાટીલ અને તેની પત્ની અશ્વિની બાઇક પર જઈ રહ્યા હતા. તે સમયે પાછળથી આવી રહેલી કારે દંપતીની બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ અશ્વિની તો ફંગોળાઈને રોડ પર પડી ગઈ હતી, જ્યારે તેનો પતિ સાગર કારની બોડીમાં જ ક્યાંક ફસાઈ ગયો હતો. હિટ એન્ડ રન કાર કરનાર ચાલકે અંદાજે 12 કિલોમીટર સુધી સાગરને ઢસડ્યો હતો. હાલ આરોપી ફરાર છે. તો સુરતના પલસાણાના તાતાથૈયા ગામ પાસે 10મી જાન્યુઆરીએ આ હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટનામાં હવે મોટા ખુલાસા થઈ રહ્યા છે. હિટ એન્ડ રનમાં બાઇકને ટક્કર મારી લક્ઝુરિયસ કારે યુવકને 12 કિલોમીટર સુધી ઢસડ્યો અને તેના કારણે તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાના 2 દિવસ બાદ યુવકનો જે મૃતદેહ છે તે મળી આવ્યો છે અને અકસ્માત કરનાર કારની પાછળ જઈ રહેલી કારમાંથી યુવાને ઉતારેલો વિડીયો પણ મળી આવ્યો છે. સામે આવ્યા બાદ આ કેસની ઉકેલાયો છે. મૂળ મહારાષ્ટ્ર અને હાલ સુરત રહેતા દંપતીએ 3 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. લિંબાયત નીલગીરી સર્કલ નજીક સાગર આનંદ પાટીલ પત્ની અશ્વિની સાથે જઈ રહ્યો હતો. સાગર પાટીલે પત્નીના પરિવારે કરેલા કેસની તારીખ હોવાથી મહારાષ્ટ્ર જતો હતો. પત્નીને તેની માસીને ત્યાં મૂકી સાગર પોતાના માતા પિતાને મળવા ગયો હતો અને પરત ફરતા સુરતથી પત્નીને લેવા મિત્રની બાઇક પર ઘરે જતો હતો, ત્યારે અકસ્માત થયો. 10 જાન્યુઆરીએ રાત્રે 11:20 આસપાસ અકસ્માતમાં પત્ની અશ્વિનીને માથાના ભાગે ઇજા થતા બેભાન થઈ અને રાહદારીઓએ તેને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડી, જ્યારે તેનો પતિ સાગર રહસ્યમય રીતે ગુમ થયો હતો. તો મહારાષ્ટ્રથી તેના પરિવારજનોએ પણ 2 લાપતા પુત્રને શોધવા ગુહાર લગાવી હતી. હમારે લડકે કા પતા નહીં ચલ રહા, લડકી મિલ રહી ઉસકો એમ્બ્યુલન્સ મેં સિવિલ મેં એડમિટ કર રહે, લેકિન લડકા નહીં મિલ રહા. ઉસકે હિસાબ સે હમકો થોડા ડાઉટ હૈ કે જાતા કા હૈ, ઇતના હી હમકો પૂછના હૈ કે હમારા લડકા હમકો મિલ જાય, કા પે હૈ કા નહીં હૈ, ઇસકે લિયે હમ સબ તલાશ મેં હૈ. તો લડકા કા મોબાઈલ મિલતા, પર્સ મિલ રહા, ચપ્પલ મિલ રહે, લેકિન લડકા નહીં મિલ રહા, ઇસકે લિયે હમ સબ બહુ દુખી હૈ. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં નોળિયો ઘૂસ્યાની ઘટના સામે આવી. PMSY કોવિડ બિલ્ડિંગમાં નોળિયો ઘૂસ્યો હતો. નોળિયો ઘૂસી જતાં શોર્ટ સર્કિટ થયું હોવાનું પણ સામે આવ્યું. શોર્ટ સર્કિટને કારણે નોળિયાનું પણ મૃત્યુ થયું અને ધુમાડાના ગોટે ગોટા બિલ્ડિંગમાંથી નીકળતા જોવા મળ્યા. નોળિયાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. વિરમદ આપનું સ્વાગત છે. અન્ય મહત્વના સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે, તેના પર નજર કરીએ. જૂનાગઢમાં રાજભારતી બાપુ વિવાદમાં રાજભારતી બાપુનો વિડીયો વાયરલ. ખેતલિયા આશ્રમના મહંત છે રાજભારતી બાપુ. વિવાદિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સાધુ સમાજમાં ખળભળાટ મચી ગયો છે. News 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ નથી કરતું. તો વિવાદિત વિડીયો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થઈ રહ્યો છે. સાધુ સમાજમાં આ વિડીયો આવતાની સાથે જ સાધુઓ પણ ડઘાઈ ગયા હોવાની જાણકારી છે. પરંતુ આ વિડીયો News 18 ગુજરાતી પુષ્ટિ તે માટે નથી કરી રહ્યું, કારણ કે આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેને લઈને કોઈ પુરાવા હજુ સુધી મળ્યા નથી. ખેતલિયા આશ્રમના મહંત છે રાજભારતી બાપુ કે જેનો આ વિવાદિત વિડીયો વાયરલ થયો છે અને હાલમાં આ વિડીયોને લઈને ચર્ચા જામી ચૂકી છે. સાધુ સમાજ જે સતત આ વિડીયોને જોઈને ખળભળાટમાં છે, તેઓ આ વિડીયોને લઈને પુષ્ટિ કરવાનું પણ ટાળી રહ્યા છે. તેઓ તરફથી પણ હજી કોઈ પ્રતિક્રિયા નથી આવી, પરંતુ જૂનાગઢથી આ સમાચાર સામે આવ્યા કે જ્યાં આગળ રાજભારતી બાપુ વિવાદમાં જોવા મળી રહ્યા છે. જે વિડીયો છે તેમનો, તે વિડીયો ચર્ચા જગાવી ચૂક્યો છે સમગ્ર પંથકની અંદર, જ્યાં આગળ વિવાદિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વધુ માહિતી મેળવીશું News 18 સંવાદદાતા અતુલ અમારી સાથે જોડાયા છે. અતુલ, સમગ્ર જે વિડીયો વાયરલ થયો છે, શું મુખ્ય મહત્વના મુદ્દાઓ છે? રાજભારતી બાપુને જે લોકો ઓળખે છે તેઓની અંદર કેમ આશ્ચર્ય છે?
જી ચોક્કસ થી સિદ્ધાર્થ જણાવી દઉં કે જે રીતે ઝાંઝડા ગામ નજીક જે ખેતલિયા દાદા નો આશ્રમ છે, જે ખેતલિયા દાદા ની જગ્યા છે, ત્યાંના મંચ છે રાજભારતી બાપુ, તેનો આજે એક વિડીયો વાયરલ થયો છે. ખૂબ અશોભનીય વિડીયો છે, વાયરલ થતા સમગ્ર જુનાગઢ પંથકમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ જોવા જઈએ તો આ વિડીયો જે આવ્યો છે તેમાં બાપુ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે અને બાપુનું જે રીતનું વર્તન છે કે જે કઈ છે તેની ઓડિયો ક્લિપ બી વાયરલ થઈ છે. સાથે સાથે એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે બાપુ છે તે હિન્દુ સમાજ સાથે જોડાયેલા નથી, અન્ય સમાજ સાથે જોડાયેલા છે. પણ ખાસ કરીને આ વિડીયો એ વાયરલ થતા સોશિયલ મીડિયામાં ખળભળાટ મચી ગયો છે. હાલ જે છે તે ખેતલિયા દાદા એ જે સ્થળ ઉપર પહોંચીને તપાસ કરતા હાલ જે રાજભારતી બાપુ છે તે અહીંયા સ્થળ ઉપર નથી અને ત્યાં જે તેના સેવકો છે તે પણ કોઈ હાલ છે તે બતાતા નથી અને જે તે આશ્રમ છે તે ત્યાં ખાલીખમ જોવા મળ્યો છે. આજુબાજુમાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે આજે વહેલી સવારથી છે તે બાપુ આશ્રમ છોડીને તેમને ક્યાં ક્યાંક જતા રહ્યા છે અથવા કોઈ તેમના સેવકને ત્યાં ગયા છે. પણ હાલ જે આ રાજભારતી બાપુનું વિડીયો વાયરલ થયો છે. બીજી તરફ જોવા જઈએ તો રાજભારતી બાપુ છે તે જૂના અખાડાના સંપ્રદાય સાથે જોડાયેલા છે. જે બ્રહ્મલિંગ થયા છે તે વિશ્વંભર ભારતી બાપુના છે તે ચેલા માનવીમાં આવી રહ્યા હતા અને તમામ જગ્યાએ બાપુ છે તે સાધુ સમાજની મિટિંગ હોય, સાધુ સમાજના ભંડારા હોય, શિવરાત્રીનો મેળો હોય, પરિક્રમામાં હોય છે ત્યાં બાપુની હાજરી છે તે ખાસ જોવા મળતી હોય છે. અને બાપુને નહીં અને સાધુ સમાજમાં પણ ખળભળાટ છે. પણ હાલ જે સાધુ સમાજ આભાર હતું સમગ્ર માહિતી બદલ. તો હાલમાં સાધુ સમાજની અંદર ખળભળાટનું મુખ્ય કારણ આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે, અશોભનીય વર્તન વિડીયોની અંદર પણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે હવે નવયુગલોમાં પ્રી વેડિંગનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. લોકો લાખો રૂપિયા ખર્ચી પ્રી વેડિંગ કરાવતા હોય છે ત્યારે હવે ગુજરાતીઓ માટે નારગોલ પસંદગીનું સ્થળ બન્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ ખાતે આવેલ નારગોલ દરિયા કિનારો હાલ લોકોની પસંદ બની રહ્યો છે. લોકો પ્રી વેડિંગ કરાવવા માટે અહીં પહોંચી રહ્યા છે. પ્રી વેડિંગ કરાવવા આવતા યુવક યુવતી પણ આ સ્થળ પસંદ કરતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ ફોટોગ્રાફરનું કહેવું છે કે અહીં એક દિવસમાં આરામથી ફોટોશૂટ પૂર્ણ થઈ જાય છે, ઓછા ખર્ચે થાય છે અને સમય પણ બચી જાય છે. લોકોમાં આકર્ષણ જમાવનાર નારગોલ ખૂબ ચર્ચામાં છે, જેથી ગ્રામ પંચાયતને પણ તેનો ફાયદો થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં અમે સર્ચ કર્યું કે ઘણી પ્રી વેડિંગ શૂટિંગ માટેની કેટલીક સ્પેસો અમે ઘણી સર્ચ કરી, પણ સારામાં સારી સ્પેસ અમને જે મળી હોય ને તો નારગોલને ઘણું સાંભળ્યું છે અને અહીંયા ઘણા લોકો આવે બી છે. તો અમે અહીંયા આવ્યા છે. અહીંયા તમને દરિયો પણ છે મળતો ને જંગલ જેવો વિસ્તાર પણ છે, એટલે આ પ્રી વેડિંગ માટે બેસ્ટ જગ્યા છે. નારગોલમાં સારું એવું નેચરલ છે, ફીસ પણ ઓછી છે, ક્લિનિંગ પણ સારું છે અહીંયાનું, મતલબ બીજી બધી પણ સુવિધા જેમ કે ક્લોથ્સને બધું ચેન્જીસ કરવાનું એ પણ સુવિધા સારી મળી રહે છે. તો અહીંયા આવીને એ સારું લાગ્યું અને અમારો એક્સપિરિયન્સ એવો સારો રહ્યો. એક દિવસ માટે શૂટ કરવા માટે દક્ષિણ ગુજરાતની અંદર એક સારી જગ્યા હોય તો નારગોલ દમણ એ સારામાં સારી જગ્યા છે કે જ્યાં એક જ દિવસમાં તમારું વેડિંગ ફોટોગ્રાફીનું પ્રી વેડિંગનું શૂટ અહીં થઈ જાય છે. અને અહીંનો દરિયો સારો છે, ક્લીન છે. નારગોલની ગ્રામ પંચાયત અહીં ઓછા નજીવા ભાવે આપણને કામ કરવા દે છે. આ દરિયાના કિનારે દરરોજ 5-10, 15-20 આવા પ્રી વેડિંગ શૂટિંગ થઈ રહ્યા છે, જેના કારણે નારગોલ ગામમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે, જેના કારણે પંચાયતમાં આવક પણ વધી છે. પંચાયત દ્વારા પ્રી વેડિંગ ટેક્સનું શરૂઆત કરી છે, લોકો એને આવકારી છે. હોસે હોસે પ્રી વેડિંગ શૂટિંગ કરવા આવતી એજન્સીઓ પણ એ ચૂકવણી કરતા હોય છે. અમારું પર્યટક સ્થળ છે, ઘણા સમયથી અહીં પ્રી વેડિંગ શૂટિંગ માટે કપલો આવી રહ્યા છે. નારગોલ પંચાયત દ્વારા અમે હાલે ન જેવી સામાન્ય એવી 500 રૂપિયા જેટલી રકમ લઈને પ્રી વેડિંગ શૂટિંગ માટે અમે નક્કી કર્યું છે, જેથી કરીને અમે ગ્રામ પંચાયતની અંદર આ વિકાસના કામોમાં આ પૈસાનો ઉપયોગ કરી શકીએ. અમદાવાદના રખિયાલમાં અંગત અદાવતમાં ફાયરિંગ કરી આતંક મચાવનારા ઝડપાયા છે. રખિયાલ પોલીસે હત્યાના પ્રયાસ અને ફાયરિંગનો ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ ફિલ્મી ઢબે 9 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, બાદમાં ફરાર થઈ ગયા હતા. ક્રાઇમ એસઓજીએ બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી છે. રખિયાલ પોલીસ સ્ટેશનમાં એક ફાયરિંગનો બનાવ બનેલ, જેના અનુસંધાનમાં રખિયાલ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ 307 IPC મુજબનો ગુનો દાખલ થયેલ. આ 3 આરોપીને SOGની ટીમે પકડી પાડેલ છે. રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારની શમસાર કરતી ઘટના. શાળાનો શિક્ષક યુવતી સાથે ઝડપાયો છે. બંધ રૂમમાં યુવતી સાથે ઝડપાતા સ્થાનિકોમાં રોષ છે. સ્થાનિકોએ શિક્ષકને પકડીને ચકાડ્યો છે મેથી પાક. શિક્ષકે યુવતીને રવિવારે શાળામાં બોલાવી હોવાનો આરોપ. બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના ગામની ઘટના.
શિક્ષકને માર મારતો આ વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. રાજસ્થાનની ઘટના છે. મોટી સંખ્યામાં લોકો પણ ભેગા થઈ ગયા હતા. શિક્ષકે યુવતીને રવિવારે બોલાવ્યાનો આરોપ હતો. બનાસકાંઠાના સરહદે રાજસ્થાનના ગામની આ ઘટના છે કે જેમાં યુવતીને રવિવારના સમયે ભણાવવા માટે બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ આ શર્મસાર ઘટનાને અંજામ આપવામાં આવ્યો. ન્યૂઝ 18 સમર્થક કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોર, સમગ્ર જે ઘટના ઘટી છે શું છે, સમગ્ર ઘટનાની સચ્ચાઈ અને તે જે તપાસ કરવામાં આવી રહી છે, પોલીસ શું કહી રહી છે? ચોક્કસથી સિદ્ધાર્થ, જે આ ઘટના ઘટી છે તે શિક્ષણ જગત માટે શરમસાર ઘટના છે. આ જે ઘટના છે તે બનાસકાંઠા જિલ્લા પાસે આવેલ ધાનેરાની સરહદે આવેલ રાજસ્થાનના દુગાવા ગામની આ ઘટના છે. દુગાવા ગામની અંદર રવિવારના દિવસે શાળાના શિક્ષકે યુવતીને શાળાની અંદર બોલાવી હતી અને જે શાળાનો જે રૂમ હતો તે રૂમની અંદર યુવતી અને આ શિક્ષક આ રૂમની અંદર હતા. તે દરમિયાન ગામ લોકોને જાણ થઈ હતી અને ગામ લોકોએ શિક્ષક અને યુવતીને જે રૂમમાંથી બહાર કાઢ્યા હતા અને તે બાદ આ શિક્ષકને મેથી પાક પણ ચખાડવામાં આવ્યો હતો અને ગામ લોકો દ્વારા સમગ્ર મામલે રાજસ્થાન પોલીસ અને જાલોર જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ પણ કરવામાં આવી હતી અને ગામ લોકો દ્વારા શાળાને તાળાબંધી કરીને વિરોધ પણ કરવામાં આવ્યો હતો સિદ્ધાર્થ. અને તે બાદ સમગ્ર મામલે જાલોર જિલ્લા શિક્ષણ વિભાગે આ શિક્ષક સામે તપાસના આદેશ પણ આપ્યા છે. સિદ્ધાર્થ, આભાર કિશોર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે શિક્ષક છે તેની સામે દંડાત્મક પગલાં લેવામાં આવે તેવી પણ ગ્રામજનોએ માંગ કરી છે. અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર. જીસીએમએમએફના ચેરમેન અને વાઇસ ચેરમેન ફરી રિપીટ. ચેરમેન તરીકે શ્યામળ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે ફરી વલમજી હુંબલ. સુરેન્દ્રનગરમાં ભાજપની કારોબારીમાં મિશન 2024 પર મંથન. 2024માં સતત ત્રીજી વાર તમામ 26 બેઠકો જીતવાનું ભાજપનું લક્ષ્ય. સુરતમાં તાતા થૈયા હિટ એન્ડ રન કેસ. યુવકે ઉતારેલા વિડીયોથી કેસ ઉકેલાયો. કાર ચાલકે બાઇકને ટક્કર માર્યા બાદ યુવક 12 કિલોમીટર ઢસડાતા થયું હતું મોત.